ઈરાદા મક્કમ હોય, મન મક્કમ હોય ત્યારે આપ કોઈ પણ અશક્યને શક્ય કરી શકો છો। આ વાતને સાર્થક કરી છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટે। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેરની અંદર 40 કોરોના વોરિયર્સના રૂપમાં જે સ્વયંસેવકો છે તેઓએ ખૂબ જ અદની કામગીરી કરી। સુરતની અંદર મોટાવરા 6 વિસ્તારમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરી હજારો દર્દીઓ કોરોનાના કાળમાં મોતના મુખમાં હોમાતા હતા તેઓને બચાવવામાં ખૂબ જ સારું એવું આ ભગીરથ કાર્ય કરી સફળતા પ્રાપ્ત કરી છે। કોરોનાના કાળની અંદર સતત ખડે પગે રહેનારા આ તમામ કોરોના વોરિયર્સ જે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો છે તેઓએ ખૂબ અદની સેવા કરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેશુબાપા જે ગુજરાતના પૂર્વ સીએમ અને સોમનાથ મંદિરના ચેરમેન એવા કેશુબાપાના જન્મદિવસ નિમિત્તે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સુરતથી સોમનાથ પ્રભાસ પાટણ જઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરી અને કબૂતરને ચણ નાખવાની સાથે માનની કેશુબાપાનું લાઈવ પેઇન્ટિંગ કરી કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સાથે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટને લંડન બુક ઓફ રેકોર્ડ થી એમને એનાયત કરવામાં આવ્યો છે। ખૂબ જ ઉત્કૃષ્ટ અને કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે લંડન બુક ઓફ રેકોર્ડ મળવાથી સુદામા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પણ ખુશીની લાગણી છવાઈ હતી। જ્યારે આ તમામ સેવા કરતા કાર્યકરોને પણ અભિનંદનની વર્ષા સમગ્ર સુરત શહેર સહિત વિવિધ વિસ્તારોમાંથી થઈ રહી છે। સુરત શહેરમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે નાના મોટા તમામ વ્યક્તિઓ અને સામાજિક કાર્યોમાં તમામને સાથે લઈને ચાલનારું ટ્રસ્ટ એટલે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવે છે। નાનામાં નાની બાબતને ધ્યાનમાં લઈને પણ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ખૂબ જ સેવા કાર્ય કરવામાં આવે છે। ત્યારે ગુજરાતના પૂર્વ સીએમ અને સોમનાથ મંદિરના ચેરમેન એવા કેશુભાઈ પટેલ એટલે કે કેશુબાપાનો જન્મદિવસ હોય કેશુબાપાના જન્મદિવસ નિમિત્તે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સુરતથી સોમનાથ અને પ્રભાસ પાટણ જઈ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। શ્રી સોમનાથ મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરવાની સાથે સાથે કબૂતરોને ચણ નાખી અને સાથે માનની કેશુબાપાનું લાઈવ પેઇન્ટિંગ કરી કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કેશુબાપાના પીએ શેતલભાઈ પંડ્યા, વીર હમીરજી ગોહિલ ટ્રસ્ટ સોમનાથના ટ્રસ્ટીસીઓ અને સ્થાનિક આગેવાનો તથા સેવાભાવી સંસ્થાઓના આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ તકે કેશુબાપાના જન્મદિવસ નિમિત્તે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સુરતથી સ્પેશિયલ સોમનાથ મહાદેવ અને પ્રભાસ પાટણ જઈ પ્રાર્થના કરવામાં આવી હતી અને કોરોનાને કહેરને હવે ત્રીજી લહેર ન આવે એ માટે સોમનાથ દાદાના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ જેણે કોરોનાના કાળમાં આઇસોલેશનના માધ્યમથી ખૂબ જ સરાહનીય કામગીરી કરી સતત 40થી પણ વધારે સ્વયંસેવકો દ્વારા 382થી પણ વધુ દર્દીઓને કોરોનાના કાળમાં નવજીવન બક્ષનાર સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના આ તમામ યોદ્ધાઓને શતશત વંદન છે। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રીતના આ જે સેવા કરવામાં આવી અને હજારો લોકોનો જીવ બચાવવામાં આવ્યો ત્યારે જેની નોંધ લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે। લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું છે। આ તકે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને સમગ્ર સુરત શહેર સહિત ગુજરાતના વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા અભિનંદન પાઠવાઈ રહ્યા છે, જે સેવાના માધ્યમથી નિઃશુલ્ક સેવા, કોઈ ભેદભાવ નહીં, જ્ઞાતિ જાતિ ઊંચ નીચ કે ઉંમરના ભેદભાવ સિવાય નિઃશુલ્ક ભાવથી જે સેવા કરી રહ્યા છે અને જે સેવાના પર્યાયરૂપી તેઓ સતત સુરત શહેરની અંદર કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય છે ત્યારે સતતને સતત તેઓ એ પરિસ્થિતિને સામે લડવા માટે જે યોદ્ધાઓ લડી રહ્યા છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટને આ સન્માનિત લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ આપી કરાયા। આ તકે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ પણ જે સેવા કઈ કાર્યની અંદર જોડાયેલા કોરોના વોરિયર્સના રૂપમાં ડૉક્ટર્સ અને
જે મેડિકલની ટીમ છે તેઓનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો. જ્યારે આજરોજ કેશુ બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે સોમનાથ દાદાના ચરણોમાં વંદન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, જી ટીવી ન્યૂઝ, સોમનાથ.